પરમેશ્વર મૂસાને તેડાવે હે. યુસુફને મરવાને બાદ એના હેતા હગાવાળા મિશ્રમાં વહી જા. ઈ અને અણના વંશ કઈ વર્હ તક મિશ્રમાં વહી જા અને ઘણા સ્વર પેદા થયા. ઈ ઇઝરાયલી કહેવાય. કઈ હો વરહને બાદ ઇઝરાયલીઓ વે ગણતી બડી થઈ ગઈ હતી અને મિશ્ર મનખ આવું અણી વાતને હારું અભારીને થકે અણને મદદ કરવાને હારું યુસુફે ઘણું કઈ કર્યું હતું. ઈ ઇઝરાયલીઓ થકી સમકી જ કેમ કે ઈ ગણતીમાં અણ થકી વધુ હતા. એટલે હારું ઘણા ટાઈમ મિશ્ર ઈપર રાજ કરવાવાળા ફિરોનવે ઇઝરાયલને મિશ્રના ગુલામ બના દીધા. મિશ્રવે ઇઝરાયલીએ ઘણા બંગલા અને આ તક કે કઈ નગરને બનાવવાના હારું મજબૂર કર્યા અને કાઠી મહેનતવે અણને જીવનને મોટો દુઃખદાયી બના દીધો. પણ પરમેશ્વરે અણને આશીર્વાદ આપ્યો અને અણને હજુ ઘણા સ્વર પેદા થયા. ફિરોનવે દેખ્યું કે ઇઝરાયલી ને ઘણા સ્વર પેદા થઈ રહ્યા હતા. એટલે હારું અણે આપણા મનખને ઇઝરાયલીઓના હેતના સ્વરને નીલ નદીમાં ફેંકીને માર દરવાનો હુકુમ આપ્યો. એક ખાસ ઇઝરાયલી બજરવે એક સ્વરાને જન્મ આપ્યો અને એના આદમીવે જેટલું થઈ શકે અણા સ્વરાને હાથે ને રાખ્યો. જ્યારે અણા સ્વરાને આઈબા એને હજુ ઘણાને હાથે શક્ય તે અણાવે એને માર દરવા થકી વસાડવાને હારું એક તરવા વાળી ટોપલો માં નદીની ધેડે ઈપર સરકંડો અકુડી અને વિસમાં મેલ દીધો. એની મોટી બેનવે યુદ્ધ દેખવા હારું એની નિગરાણી કરી કે એને હાથે હો થાહે. ફિરોનને સૌરવ્ય હણી ટોપલીને દેખી અને એને મય ડૂખી. જેરા અણીએ એક સોરાને દેખ્યો તે અણીએ એને આપણા સોરાને વાણિયા લઈ લીધો. અણીએ એક ઇઝરાયલી બજેરને દૂધ પાવાને હારું કામ ઈપર રાખી લીધી વગર યુ જાણે કે ઈતે આણા સોરાની ખાસ આઈ હતી. જેરા ઈ સોરો એટલો મોટો થાય જો કે આવું એને આપણી આઈ ના દૂધ ની જરૂરત નહી હતી. અને અણીએ પીરોન ને સોરી ને કને એને પુગાડ દો. એનું નામ મૂસો હતું. જેરા મૂસો મોટો થાય જો હતો તે અણે દેખ્યું કે એક મિસ્ત્રી એક ઇઝરાયલ ને કૂટતો હતો. મૂસાવે આપણા હાથવાળા ઇઝરાયલ ને વસાડવાની કોશિશ કરી. જ્યારે મૂસાવે હોશું કે એને કોણને દેખે હે તે અણે એક મિસ્ત્રીને માર દર્યો અને એની લાશ ને દાટી દીધી. પણ મૂસાવે જે કર્યું હતું એને કોણે કે દેખ લીધો હતો. ફિરોનને પત્તો પડી ગયો કે મૂસાવે હું કર્યું હે. અણેવે માર દરવાની કોશિશ કરી પણ મૂસા મિશ્ર થકી ડુંગોરમાં આવી ગયો. ફિરોનના સૈનિક એને તા જોઈ ન શક્યા. મિશ્ર થકી સિટી ડુંગોરમાં મૂસા એક ગોવાળ બની જોયો હતો અને તા એક બજેર થકી શાદી કરી લીધી અને બે સોરા પેદા કર્યા. મૂસા આપણા હાહરાને બુકડાના ટોળાનો દેખભાળ કરતો હતો. એક દાડો અણે એક બળતી થકી ઝાડીને દેખી જે ખતમ થયા વગર બળતી હતી. એને થકી વાતે કરી. અણીએ કીધું હે મૂસા આપણા કાહડ કાઢ દળ તું એક પવિત્ર જગાઈ પર ઈબો હે. પરમેશ્વરે કીધું આપણા મનખાને દુઃખ ને દીખ્યું હે. હું તને ફિરોન ને કને મોકલો તાકી તો ઇઝરાયલ ને મિશ્રના ગુલામ થકી કાઢ લાવે. હું અણને કનાન દેહ આલે ઈતે દેહ જેનો મેં અબ્રાહમ ઈસાક અને યાકૂબ થકી વાયદો કર્યો હતો. મૂસાવે પૂછ્યું અગર મનખમે જાણવા માંગ્યું કે મને કોણે મોકલ્યો હે. હું કે પરમેશ્વરવે કીધું જી હું હે સો હે. અને કીધું હું હે વે મને તમાકને મોકલ્યો હે. અને આ હુદું કીધું હે તમારા બાપદાદા અબ્રાહમ ઈસાક અને યાકૂબ નો પરમેશ્વર યહોવા હું. યુ મારું નામ હંમેશાનો હે. મૂસો સમકતો હતો અને ફિરોનને મેળે જવા ને સાતો હતો કેમ કે અણે પૂછ્યું કે ઈતે તાજું ને બોલી શકે. એટલે પરમેશ્વરે મૂસાના ભાઈ હારૂન ને એની મદદ ને હારું મોકલ્યો.